જીવને શિવમાં એકાકાર કરતાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ગુજરાતમાં તહેવારોનો ઉત્સવો માનવામાં અને સંસ્કૃતિ જડવામાં અવલે છે શહેર જિલ્લાના શિવાલયોમાં ગુંજશે હર હર મહાદેવનો ના ત્રણ પ્રહરની પૂજા થકી શિવભક્તો પરભવનું ભાથું બાંધશે દેવાદિદેવ મહાદેવની ભક્તિ ઉપાસનાનો અનોખો માસ એટલે શ્રાવણ માસ આ શ્રાવણ માસનો આજથી પ્રારંભ થશે શહેર જિલ્લામાં આવેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે એક માસ સુધી ચોમેર ધર્મના ઉત્સવથી આસ્થાનો ભવ્ય માહોલ જોવા મળશે શ્રાવણ માસના પ્રારંભ સાથે શ્રદ્ધાળુઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને મહત્વ રહેલું છે આ વર્ષે સોમવારથી શરૂ થતો શ્રાવણ માસ સોમવારે પૂર્ણ થાય છે પાંચ સોમવાર છે જેથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષે શ્રાવણ માસના આરંભ સાથે ગોહિલવાડ માન ધર્મ ભક્તિ સાથે લોકોમાં આસ્થાની ખાસ રંગત જોવા મળે છે સકળ સૃષ્ટિમાં જીવને શિવ સાથે એકાકાર કરતો માસ એટલે પવિત્ર પાવન શ્રાવણ માસ ચોર્યાસી લાખ યોનિના ભવસાગરમાંથી મુક્તિ મેળવવા માટે દેવાદિદેવ મહાદેવની ભક્તિ ખૂબ જ સરળ છે અને જે જીવ મહાદેવની ભક્તિ શરણું લે એના તમામ સંકટો આદિ વ્યાધિ ઉપાધિ સાથે ભવસાગરના બંધનમાંથી મુક્ત કરી શિવ પોતાના શરણમાં આશરો આપે છે ફક્ત બિલ્લીપત્ર સાથે એક લોટા જળથી ભગવાન આશુતોષ પ્રસન્ન થાય છે હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવેલ 33 કરોડ દેવી દેવતાઓમાં સૌથી સરળ ભક્તિ પૂજા મહાદેવની છે સૃષ્ટિના લય પ્રવયના કારક અને તમામ દેવોના દેવ એટલે દેવાદિદેવ મહાદેવ પૌરાણિક કથાઓ ગ્રંથોમાં મહાદેવજીનો મહિમા ખૂબ વર્ણવ્યો છે આ સંસારનો ગમે તેવો પતિત પણ મહાદેવની પૂજા અર્ચના કરી ભગવાન શિવને પ્રસન્ન કરી શકે છે દર વર્ષે ભાવનગર શહેર જિલ્લામાં શ્રાવણ માસના આગમન સાથે ભાવેનું જાણે શિવમય બની જાય છે હજારો શિવભક્તો ભોળા ભાવે ભગવાન ભોળાનાથને ભજી પોતાની જાતને ધન્ય કરે છે આજરોજ પવિત્ર શ્રાવણ માસના આરંભ સાથે શહેર જિલ્લામાં આવેલ નામી અનામી શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શિવાલયોને રંગરોગાન સાથે સુંદર રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા હતા ગત વર્ષે કોરોના મહામારીનો ભારે પ્રભાવ ચોમેર ફેલાયેલો હતો આથી શ્રાવણ માસની ઉજવણી ફિક્કી બની હતી પરંતુ આ વર્ષે શહેર જિલ્લો કોરોનાની અસરથી સંપૂર્ણપણે મુક્ત હોય લોકોમાં પણ અનેરી આસ્થા જોવા મળી રહી છે ભાવનગર જિલ્લામાં આવેલ પ્રખ્યાત શિવાલયો જેમાં તળાજા તાલુકામાં આવેલ સાગરતટે બિરાજમાન ગોપનાથ મહાદેવ સિહોર ડુંગર માળમાં બિરાજતા ગૌતમેશ્વર મહાદેવ શહેરમાં આવેલ જશોનાથ મહાદેવ બીડભંજન નારેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં આ શ્રાવણ માસની ખાસ ઉજવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ત્રણ પ્રહરની મહાપૂજા સવા લાખ બિલીપત્રનો અભિષેક અખંડ શિવપંચાક્ષર જાપ મહામંત્રના અખંડ જાપ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ ઘોઘા તાલુકામાં આવેલ કોળિયા ગામના સમુદ્રમાં પાંડવોએ સ્થાપિત કરેલ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આખો શ્રાવણ માસ ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ શરૂ રહેશે તો આ બાબતને લઈને જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા પણ તકેદારી તથા લોક ઘસારાને પહોંચી વળવા વ્યવસ્થાના આગવા પગલાંઓ લેવામાં આવ્યા છે સામાન્યત દર વર્ષે શ્રાવણ માસ શ્રદ્ધાળુઓ ચારતુમાસ નિમિત્તે સાડા ચાર માસના ઉપવાસ એકટાણા રાખતા હોય છે પરંતુ શિવભક્તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ એકટાણા દ્વારા મહાદેવની ઉપાસના કરતા હોય છે ધર્મ અને આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસ એકટાણા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે જોકે આજકાલ લોકો આ વ્રત ઉપવાસને પણ ધંધાદારી પ્રવૃત્તિ સાથે જોડી દીધું છે આથી શ્રાવણ માસ માન ફરાળ માટે સેંકડો અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ બની છે જય મહાદેવ. મારું નામ રવિગીરી સુરેશગીરી ગોસ્વામી છે. ભાવનગર શહેરની અંદર મધ્યમાં આવેલ ભક્તેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છીએ. પવિત્ર શ્રાવણ માસ આપ સૌ જાણો છો, પવિત્ર શ્રાવણ માસ આવતીકાલથી 9/8/2021 રોજ પ્રારંભ થઈ રહ્યો છે. આજે દિવાસો એટલે રમાસ અને દિવાસો કહેવાય છે, બરાબર. આવતીકાલથી જે પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો છે એ નિમિત્તે મંદિરની સાફ સફાઈને જે અમે રેગ્યુલર કરતા હોઈએ, ઉપરાંત આજે વરસાદની હિસાબે જે ઝાડવાઓ થયા છે એને સાફ સફાઈ કરી, ચોખ્ખા કરી, પ્લસ મહામારી નિમિત્તેના જે અત્યારે બનાવ મહામારી ચાલુ હતી એની સૂચના મુજબ સરકારશ્રીના ગાઈડલાઇન્સે આપેલી, એની સૂચના મુજબ બધે બેનરો મારવામાં આવ્યા છે, બોર્ડ લગાવવામાં આવ્યા છે કે સરકારશ્રીના નિયમ મુજબ જે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક પહેરવું, સેનિટાઈઝ કરવું, એ સૌના નિયમનું પાલન કરાવવા માટેના બધે બોર્ડ મારી અને અમે ચુસ્તપણે પાલન કરાવીએ છીએ. પ્લસ બધા દર્શનાર્થીઓ જે આવે છે ભરપૂર રીતે લાભ લઈ શકે. શહેરની મધ્યમાં આવ્યું છે મહાદેવનું મંદિર, પુરાના મંદિર છે, અને અમે સર્વ દર્શનાર્થીઓને એવો આગ્રહ રાખીએ છીએ અને સહયોગ માંગીએ છીએ કે ભાઈ આ બધું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરે, સેનિટાઈઝ કરીને આવે, જેથી કરીને આ બધી મોટી મહામારીમાંથી જે ધીરે ધીરે આપણે બહાર આવીએ છીએ, ફરીવાર એની ઝપટમાં ન આવીએ અને બહાર આવી જઈએ.
એવી અમે સૌને પ્રાર્થના કરીએ છીએ. દેવાદિદેવ મહાદેવ ભાવનગરમાં બેઠા આજે તકતેશ્વર મહાદેવને મહંત પરિવાર તરફથી સૌની સ્વાસ્થ્ય માટે એવી સારી પ્રાર્થના. અને આ મહામારી જે ભાવનગર નહીં, ગુજરાત નહીં, ભારતભરમાં જે તો ઠીક છે પણ દુનિયાભરમાં છે એ દૂર થાય એવી તકતેશ્વર મહાદેવને હૃદયપૂર્વક અમે પ્રાર્થના કરીએ છીએ. સૌને જય મહાદેવ. ઓકે.